ભરૂચયાર જિલ્લાની શાળાઓમાં ધોરણ દસ અને ધોરણ બારના વર્ગો કોરોનાની ગાઈડલાઈન સાથે શરૂ થતાં શાળા ખાતે સુશોભન સાથે વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા દસ મહિનાના લાંબા કોરોના વેકેશન બાદ માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝેશન વગેરેનું પાલન કરી ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ શાળા ખાતે આવી પહોંચ્યા હતા લાંબા કોરોના વેકેશન બાદ શાળાએ આવવામાં વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદની લાગણી જણાઈ હતી જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ પણ વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શાળામાં આવવા ખૂબ ઉત્સાહિત હોવાનું જણાયું છે વિદ્યાર્થીઓની સાથે સાથે શાળાના શિક્ષકો પણ એટલા જ ઉત્સાહિત જણાયા હતા પ્રથમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા ન હતા પરંતુ એમ માનવામાં આવી રહ્યું છે કે મકર સંક્રાંતિ બાદ એટલે કે તારીખ સોળ પાંચ બે હજાર એકવીસના દિવસથી શાળામાં હાજરી વધુ વધશે તેમ જણાઈ રહ્યું છે ભરૂચ શ્રવણ વિદ્યાધામ ખાતે વિદ્યાર્થીઓને આવકારવા સાથે સરસ્વતી વંદના કાર્યક્રમ યોજાયો હતો ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જિલ્લા શિક્ષણાધિકારી સાથે નારાયણ વિદ્યા વિહાર અને જીએનએફસી સ્કૂલની મુલાકાત લીધી હતી શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને રંગોળી સુશોભન સાથે આવકાર આપવામાં આવ્યો હતો શાળાના પ્રવેશ દ્વાર પર તાળીઓના ગડગડાટ વચ્ચે વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું હતું મહાનુભાવે પણ જણાવ્યું હતું કે કોઈપણ વિદ્યાર્થીના ચહેરા પર કોરોનાનો ભય જણાયો ન હતો એમ કહી શકાય કે દસ મહિના બાદ વિદ્યાર્થીઓ પણ શાળામાં આવી ભણવા માટે ખૂબ ઉત્સુક જણાયા હતા આ જ રીતે શહેર જિલ્લાની અન્ય શાળાઓ ખાતે પણ ધોરણ દસ અને બારના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કોરોનાના લાંબા વેકેશન બાદ કોરોનાના ભય વિના પરંતુ સતર્કતા સાથે થયો હતો દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ આજથી પોતાના વર્ગ શરૂ કરશે પોતાનું ભણવાનું શરૂ કરશે એમ કહી શકાય કે બસો ચોરાણું દિવસ પછી આજે ફરીથી સ્કૂલ જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે એક નવી ઉર્જા નવું જોશ બાળકોની અંદર જોવા મળ્યો છે અને એવો જ ઉત્સાહ શાળાના આચાર્ય શાળાના શિક્ષકોમાં પણ જોવા મળ્યો છે એક એવી મહામારી જે આખું વિશ્વ થંભી ગયું હોય એવું દેખાતું હતું પણ જ્યારે હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને ફરીથી જ્યારે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે બાળકોની અંદર પોઝિટિવિટી આવે એમાં એ લોકો સ્કૂલ આવતા થાય એ લોકોને ડર ભાંગે એ માટેના પ્રયત્નોથી આજે આ આવકાર દઈને હું અહીંયા ઉપસ્થિત રહ્યો છું માર્ગદર્શન આપ્યું છે અને જે એસઓપી સરકારે નક્કી કરી છે બાળકો માટે એ બાળકોને એનાથી અવગત કર્યા છે કે આટલું આટલું ડૂઝ એન્ડ ડોન્ટ્સ બાળકોની અંદર એ પણ જણાવ્યું છે સાથે સાથે એક વાત પણ જોવા મળી છે કે જ્યારે ઘરેથી અહીંયા સ્કૂલ આવતો હતો ત્યારે અનેક બાળકો પોતાનો ડ્રેસ પહેરીને સ્કૂટરને સ્કૂટી પર એવો ઉત્સાહ જોવા પણ બાળકોની અંદર મળ્યો છે